અંજારમાં આધુનિક યુગની આંગણવાડી જુઓ ઝીરો ગ્રાઉન્ડ કવરેજ સાથે। नमस्कार दर्शक मित्रों, माँ आशापुरा न्यूज चैनल माँ न्यूज लाइव में आपनु हार्दिक स्वागत है। मित्रों अत्यारे 2022 એટલે આધુનિક યુગ में कच्छ में अंजार खाते आवेल वोर्ड नंबर 3 અને અહીંયાની स्थिति જોઈ શકો છો। આ એક ખબર નથી, આ આંગણવાડી છે, પરંતુ હા આ ચોક્કસથી કહીશ આ આંગણવાડી છે। અને અહીંયા નનકા નનકા ભૂલકાઓ બાળકો જે આવતા હોય છે અભ્યાસ કરવા, શું સ્થિતિ વચ્ચે અત્યારે એમનો અભ્યાસ ચાલી રહ્યો છે। અનેક વખત બેન દ્વારા જણાવવામાં આવ્યું, રજૂઆત કરવામાં આવી છે કાઉન્સિલરોને, પરંતુ કોઈ જાતનું ધ્યાન દોરવામાં નથી આવી રહ્યું। જોઈ શકો છો પાછળ બોર્ડ આવેલું છે વ્હાઇટ બોર્ડ, પરંતુ આ લોકોનું ભવિષ્ય મને કાળું દેખાઈ રહ્યું છે। કારણ કે આને આ સ્થિતિ આખા કચ્છની છે, અનેક જગ્યાએ સ્કૂલોની શું સ્થિતિ છે એ પણ સૌને ખબર છે। અનેક વખત રજૂઆત કરવા છતાં શું કારણથી ધ્યાન દોરવામાં નથી આવી રહ્યું તે પણ મોટો પ્રશ્ન છે। તેવી જ રીતે આમ આદમી પાર્ટીના જીતેન્દ્રભાઈ અત્યારે ચોટર આપણી સાથે છે। જીતેન્દ્રભાઈ, મોટી મોટી વાતો કરવી એટલી ગ્રાન્ટ આવી રહી છે, અને આ આધુનિક યુગમાં જો આવી રીતે અભ્યાસ થતો હોય તો ખરેખર આપણો દેશ આધુનિક કહેવાય? મને ખરેખર દુઃખ થાય છે આ બાબતની અંદર કે ગુજરાત સરકાર ગતિશીલ સરકારની વાતો કરે છે, 20-20 વર્ષની ઉજવણી કરી રહી છે, ત્યારે અંજાર શહેરની અંદર આવેલી આંગણવાડીની આ દુર્દશા જોઈ અને ખરેખર મારું હૃદય પણ દ્રવી ઉઠ્યું છે। આ નાના નાના ભૂલકાઓ આપણે કહીએ છીએ કે દેશનું ભવિષ્ય છે, આને દેશનું ભવિષ્ય કેવી રીતે કહી શકાય કે 10x10ના રૂમની અંદર આ બેન આંગણવાડી ચલાવી રહ્યા છે, તેમને પણ પોતાની વેદના ઠાલવી છે। અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં મંજૂર ગ્રાન્ટ થયેલી થવા છતાં પણ સરકાર આ દિશાની અંદર આગળ નથી વધી રહી। તે દિશાની અંદર જો આ આગામી દિવસોની અંદર જે સ્કૂલોની વાતો જીતુભાઈ વાઘાણી શિક્ષણ મંત્રી કરી રહ્યા છે ગુજરાતની અંદર, તો એમને તો તમારા માધ્યમથી જણાવવા માગું છું કે આ ગતિશીલ ગુજરાતની અંદર અંજાર શહેરની આંગણવાડીની દુર્દશા એકવાર જુઓ અને તમારી જે શિક્ષણ સમિતિના અહીંના સભ્યો છે તેમને પણ મોકલો તેવી અમારી માંગ છે આમ આદમી પાર્ટી વતીથી। એ તો જોઈ શકો છો નાના નાના ભૂલકાના ચહેરાઓ જોઈ શકો છો। શું નામ છે બેટા? શું નામ છે? નામ શું છે? તારું શું નામ છે? તારું તમને અહીંયા કેવું ગરમી થાય છે? કેટલી થાય છે? એટલી બધી કેટલી બધી થાય છે? એટલી બધી તારું શું નામ છે? આમિર। આમિર, ગરમી થાય છે? બીજું અહીંયા શું ભણાવવામાં આવે છે? નાનો બાળક છે, બેનથી વાત કરશું। બેન, શું પ્રકારની સ્થિતિ છે? સ્થિતિ તો છે, પણ હવે અમે રજૂઆત તો કરી છે, અમારો કે આંગણવાડી મંજૂર થઈ ગયેલી છે, પણ હજી કામ ચાલુ થઈ ગયેલ નથી। કેટલા ટાઈમથી આવી રીતે ભણાવવામાં આવી રહ્યા છે? અહીંયા 2 વર્ષ થયા। 2 વર્ષથી? હા। ક્યારે પણ કોઈ દ્વારા ચેક કરવામાં આવ્યું કેવી સ્થિતિ છે શું છે? હા, ચેક તો કરે છે, પણ જોઈએ જાય છે, પણ હવે આગળ કંઈ નથી થતું। મિત્રો, આ સ્થિતિ છે અંજારની, અને ખૂબ જ દયનીય હાલતમાં અત્યારે બાળકો અભ્યાસ કરી રહ્યા છે। છાયા બેન છે, તેમનાથી વાત કરશું। બેન, શું શું મુદ્દાઓ છે ખાસ કરીને જ્યાં ધ્યાન દોરવું જોઈએ તંત્રને, તો ક્યાં ઉદાસીનતા ક્યાં જોવા મળી રહી છે? આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ દેશની છબી એક યુવા દેશ તરીકે વિશ્વના સમક્ષ રાખેલી છે। આપણા યુવાનો છે, ભવિષ્યના યુવાનો, જેનો પરવરિશ આ રીતે કરવામાં આવે છે। તમે જુઓ છો આ રૂમની કદાચ સાઇઝ 10x10 હશે, એમાં એક જ રૂમમાં તમે સ્ટોરેજ, એક જ રૂમમાં કિચન જ્યાં આ લોકો માટે ખાવાનું બનાવવા, એક જ રૂમમાં તમે આ માળિયા સ્વરૂપમાં ને એક જ રૂમમાં એ લોકોને ભણાવવામાં આવે છે। અને રૂમની હાલત પણ જુઓ છો, બહુ જ દયનીય, બહુ જ ગંદી હાલતમાં છે। આમાં છોકરાઓ બીમાર ના પડે તો શું થાય? આ તો એક જ આંગણવાડીનું પ્રૂફ છે। આવી કેટલી આંગણવાડીઓ હશે જે આવી હાલતમાં હશે? આ વિશે આપણે સુધારો લાવવો જોઈએ કે નહીં? આપણો દેશ જો યુવાન છે તો યુવાનને આપણે આવી રીતના મોટા કરશું? આ આપણો ભાવિ આપણું ભવિષ્ય છે? તો એ જ હું જે અત્યારની શાસક પક્ષ છે એને વિનંતી કરીશ કે જેટલો થઈ શકે, કમસે કમ જેટલી તમને ફરિયાદો આવે છે એમનું સોલ્યુશન લાવવામાં આવે, તો જ આપણે વિકાસ સાધી શકશું। મિત્રો, આવી રીતે કદાચ કોઈ પણ નેતા હોય અથવા તો કોઈના પણ અધિકારીઓના જો સંતાન હોય તો આવી રીતે તમને ક્યારે અભ્યાસ કરવા તમને દેખાશે, તો હું એ દિવસે માનીશ કે આપણો દેશ ક્યાંક આગળ વધી રહ્યું છે। જીતુભાઈ, ખાસ કરીને શું કારણથી જે રાજનેતાઓ છે, અધિકારીઓ છે, જે સત્તામાં બેઠા રહ્યા છે એના ક્યારે છોકરાઓ આવી રીતે આપણે નથી દેખાતા?
તમે જોયું છે કોઈ નેતાનો દીકરો કોઈ પણ સરકારી સ્કૂલમાં ભણતો હોય ક્યારે નહીં બને, કારણ કે ગરીબના બાળકોને આ સરકાર ઊંચી લાવવા માગતી જ નથી, ગરીબને વધારે ગરીબ બનાવવા માગે છે. એનું કારણ એ છે કે ગરીબનો દીકરો અભ્યાસ કરશે, અભ્યાસ કરશે તો એને નોકરી આપવી પડશે, પરંતુ આ સરકાર નોકરી આપવા માટે સક્ષમ નથી. એટલે આવનારા દિવસોની અંદર આમ આદમી પાર્ટીની સરકાર રચાશે તો સૌ પ્રથમ એનો ધ્યેય હશે શિક્ષણનો, આરોગ્યનો, ત્યારબાદ બેરોજગારોને રોજગારી આપવાનો. તો જનતાને પણ આપણા માધ્યમથી હું જણાવવા માગુ છું કે આવનારા દિવસોની અંદર હવે આપણે જાગવાનો સમય આવી ગયો છે, અને અત્યારે નહીં જાગીએ તો આપણી આગામી જે પેઢી છે તેને ગુલામી તરફ લઈ જઈશું. અને ઇતિહાસ હંમેશા એનો જ રચાય છે જે અન્યાયની સામે અવાજ ઉઠાવે છે. તો અંજાર શહેરના તથા સમગ્ર ગુજરાતના ભાઈઓ તથા બહેનોને આપના માધ્યમથી વિનંતી કરું છું કે એકવાર હવે મોકો આપો અરવિંદ કેજરીવાલને, આ સાવરણાને મત આપી અને વિજય બનાવો તેવી તમારી સમક્ષ હું અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત. મિત્રો, તો આપણે આવનાર ગુજરાતનું મોડેલ કેવું જોવું છે એ આપણા હાથના એક આંગળી ઉપર છે. જો તમે સારું મોડેલ ઈચ્છવા માંગતા હો તો તમને કેને સિલેક્ટ કરો એ તમારા હાથ ઉપર છે, અને આવું આવું અંધકારમાં તમને ભવિષ્ય જોવા માંગતા હો એ પણ તમારા હાથમાં છે. તો આવનાર વિધાનસભાના ઇલેક્શનમાં તમને કેને મત આપી અને વિજય બનાવવું છે એ તમારું અત્યારે જે જીવનનું આપણા જે જીવન કેવી રીતે જીવવું એ આપણા હાથ ઉપર છે. રોહિત ઠક્કર સાથે નીરવ ગોસ્વામી, મહાશાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર, કચ્છ, ગુજરાત.